જે તમારા એસાઈનમેન્ટમાં પણ આપેલી છે. તો ચાલો પહેલા આપણે પ્રકરણની શરૂઆત કરતા પહેલા એક આપણે એની વ્યાખ્યાઓ સમજી લઈએ કે કાગળ ઉપર જુદા જુદા બિંદુઓ મૂકી તેને પેન્સિલ વડે જો છોડવામાં આવે તો સમતલીય વક્ર મળે છે. તમે એક કાગળ લેજો, એની ઉપર પેન્સિલ વડે જુદા જુદા સ્થાને શું કરી દેવાનું, ટપકા મૂકવાના, પછી એને જોડી દો તો તમને શું મળશે, સમતલીય વક્ર. બીજી વ્યાખ્યા જોઈએ કે ફક્ત રેખાખંડોથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. કોઈ બહુકોણની વ્યાખ્યા પૂછે મોસ્ટ આઈએમપી તૈયાર કરી દો અહીં કે બહુકોણ એટલે શું, તો કે રેખાખંડથી બનેલા સાદા બંધ વક્રને શું કહે છે, બહુકોણ. બહુકોણના ઉદાહરણ દાખલા તરીકે બહુકોણમાં કોનો કોનો સમાવેશ થાય, તો કે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ એમ અલગ અલગ આકારોનો શેમાં સમાવેશ થાય છે, બહુકોણ. હવે આપણે જોઈએ કે નિયમિત બહુકોણ, તો કે નિયમિત બહુકોણમાં તેની બધી જ બાજુઓના માપ કેવા હોય છે, સરખા હોય છે. ચતુષ્કોણના બધા જ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, 360. આપણે આગળ પણ જોઈ ચૂક્યા છીએ આગળના ધોરણમાં કે ચતુષ્કોણના બધા જ માપનો સરવાળો કેટલો થાય છે, 360, જે આપણે યાદ રાખવાનું છે. n બાજુવાળા નિયમિત બહુકોણના ત્રિકોણોની સંખ્યા, જો આપણે n બાજુવાળા નિયમિત બહુકોણના ત્રિકોણોની સંખ્યા શોધવી હોય તો આપણે સૂત્ર છે n કૌંસમાં n માઇનસ 1 ભાગ્યા તે. આગળ જોઈએ કે નિયમિત બહુકોણના અંદરના ખૂણાનું માપ શોધવું હોય તો એ માટેનું સૂત્ર છે n માઇનસ 2 ગુણ્યા 180. બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના દરેક પરિષ્કોણનું જો માપ શોધવાનું હોય તો એના માટેનું સૂત્ર છે 360 ભાગ્યા n. આ દરેક સૂત્ર દરેક વિદ્યાર્થીએ તૈયાર કરવાના છે. અહીંયા કેટલા સૂત્ર છે, 3, કે ત્રિકોણોની સંખ્યા શોધવાનું સૂત્ર n કૌંસમાં n માઇનસ 1 ભાગ્યા 1. પછી નિયમિત બહુકોણના અંદરના ખૂણાનું માપ શોધવા માટેનું સૂત્ર છે n માઇનસ 2 ગુણ્યા 180. અને બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના દરેક પરિષ્કોણના માપ શોધવાનું સૂત્ર છે 360 ભાગ્યા n. કે ચતુષ્કોણના પ્રકાર, એમાં સૌથી પહેલા છે સમલંબ ચતુષ્કોણ. તો કે સમલંબ ચતુષ્કોણ એટલે શું, સમલંબ ચતુષ્કોણ એટલે શું, કે જે ચતુષ્કોણમાં સાત સામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય તે ચતુષ્કોણને આપણે શું કહીશું, સમલંબ ચતુષ્કોણ. કે કેવું ચતુષ્કોણ, કે સાત સામેની બાજુ હોય એમાં શું હોય, ફક્ત એક જ જોડ સમાંતર હોય તેને શું કહીશું આપણે, સમલંબ ચતુષ્કોણ. દાખલા તરીકે ચતુષ્કોણ એબીસીડીને સમલંબ ચતુષ્કોણ છે, એમાં કઈ બાજુ સમાંતર છે, તો એબી અને સીડી બંને બાજુ કેવી છે, સમાંતર છે. હવે આપણે જોઈએ બીજો ચતુષ્કોણ છે પતંગાકાર ચતુષ્કોણ. તો કે જે ચતુષ્કોણમાં પાંચ પાસેની બાજુઓની બે અલગ અલગ જોડ સરખી હોય, એટલે કે પાંચ પાસેની બાજુ હોય તો બંનેની જોડ કેવી હોય, અલગ અલગ હોય અને એ જોડ સરખી હોય તો તે ચતુષ્કોણને શું કહીશું આપણે, પતંગાકાર ચતુષ્કોણ. દાખલા તરીકે એબીસી ચતુષ્કોણ એબીસીડીમાં એબી બરાબર બીસી અને સીડી બરાબર એ બંને જોડ કેવી હોય છે,
ચતુષ્કોણની સામસામેની બાજુઓના માપ સમાન હોય અને ચાર ખૂણા કાટખૂણા હોય તે ચતુષ્કોણને આપણે શું કહીશું? લંબચોરસ. અને લંબચોરસના વિકર્ણો પણ શું થાય છે? પરસ્પર દુભાગે છે. આજ આપણે માહિતી મેળવી સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, ચોરસ અને લંબચોરસ વિશે. તો દરેક વિદ્યાર્થી વ્યાખ્યાઓ લખી લેશે, તૈયાર કરી લેશે, કેમ કે આ જે વ્યાખ્યાઓ છે એના ઉપરથી આપણે સ્વાધ્યાય કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી પોતાની નોટબુકમાં વ્યાખ્યા લખી અને તૈયાર કરશે. થેન્ક યુ.